ડેરીના ચેરમેન બનવા તાત્કાલિક તબેલો તાણી બાંધ્યો હોવાનું ગણગણાટ. કામલપુર ગામમાં ડેરીના પદ માટે પશુપાલક હોવું જરૂરી હોય અશોક ચૌધરીએ તાત્કાલિક તબેલો પાણી બાંધ્યો હોવાના થયા આક્ષેપ. વરસાદમાં પલળી ગયેલી ખાંડ અને સાગરદાણના નુકસાનને સંચાલકોની બેદરકારી ગણાવી અને એ નુકસાનની ભરપાઈનો બોજો પશુપાલકો પર નખાશે કે કેમ હોવાની કરાઈ આશંકાઓ. દૂધના ભાવની સરખામણીમાં સાગરદાણ મોંઘું હોવાથી પશુપાલન વ્યવસાય તરફ વધી રહેલી નિરસ્તા. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ કામલપુર. અમે ચેરમેન બન્યા એ ઓડી તારી યુવાને બાકી ગ્રાહકના આગળ બધું ગ્રાહક બન્યા કે અમે ઘેર સોય નહીં લગી રહે બિલકુલ અગે અમે યુવાનું પોતાનું રજીસ્ટર થઈ ગયું અને તો જો હોબળીમ સી યુવાન તો હો ટેન્કર હો હજારો તરબા જો હોબળીમ સી નહીં લગી રહી. આ લોકો બધા ચૂંટણીમાં એક વસ્તુ બધા જીત્યા એ કોઈ હોભરાવાળા સી નહીં. ગ્રાહકોનું ડેરીનું કહો કે ગામો કયો કોઈ હોભરવા નહીં. અત્યારે આ તમેલો તો એ વસ્તુ છે ઘેર જતા હતા તમને ખબર હતી એરિયા ઘેર જતા હતા પટેલે ઘેર કાઢતા હતા એવો યુવાને તાત્કાલિક તબેલો બનાવવો પડ્યો. આ મંડળીમાં કોઈ પણ સભ્ય હોવો જોવો તો એ થવું જો સભ્ય હોય તો ડિરેક્ટર થયો જોવો ને કે ના થાય તો જીનો મેમ્બર હોવો જોઈએ કે એમનો મેમ્બર હોવો મેમ્બર ના હોવો જોવો. કોઈ પણ દૂધ ના વારો દૂધવાળો સભ્ય હોય કારણ મંડળીમાં ના રહેવો જોવો નિમત પંચાયત કરવા ના બી જોવો ગ્રાહક જોવો ગ્રાહક જ જોવો સભ્ય સભાસદ વગર ના થવો જોઈએ. એ ઇમો એની તબેલો તાત્કાલિક બનાવવો પડ્યો. એને ઓડિટ ઉઠાવી પટેલે કે ભાઈ તારા તું ગ્રાહક ડેરીનો નથી અને તું ચેરમેન બની ગયો તરત તાત્કાલિક બનાવવું પડે. કોઈ ખબર હે તો પાવર વાળો હોય તો જલ્દ જ ખાલી છે શૂટ કરો પણ પબ્લિક લોકોને જોયું ધારાસભ્ય આપણા ધ્યાની તો જીતી ધારાસભ્ય ખબર કરવા આવ્યો વોચમેન બેડમિન્ટન મત લઈ ગયો પૈસા વેપી નાખ્યા એટલે એટલે પૈસા આપી દીધા મત 1000 રૂપિયા 2000 રૂપિયા લેવા તો આપી દીધા બીજું શું મને ખબર જ છે પણ કરો શું તમે બધા વેચાઈ ગયા છીએ આપણે આ તે જમીનનું જે આપણે હતી સંજ્ઞા આપેલી હતી પહેલાં કુરિયર સાહેબને એ જમીન હાલ આપણે સૈનિક સ્કૂલમાં આપી દેવામાં આવી છે. એ જમીન સૈનિક સ્કૂલમાંથી આપવાની જરૂર હતી એ કે પછી સૈનિક સ્કૂલ જે બનશે એની અંદર પણ ફાળો તો આ સંઘનો જ થવાનો એટલે સંઘનો ફાળો થવાનો એટલે દૂધ ઉત્પાદકોનો જ જવાનો એટલે પશુપાલકોનો જવાનો છે. આ વિહાર ખાતા જે ખોટ બગડી એ ખોટનું પણ નુકસાન પણ ભોગવશે ઉત્પાદકો જ ભોગવશે પછી પશુપાલકો એટલે બોરિયાવી ખાતે જે સાગરદોન જે પલળી ગયું એ પલળી ગયાનું નુકસાન પણ આપણે ખેડૂતો જ ભોગવવાના છે એટલે પશુપાલકો જ ભોગવવાના છે. તો એમાં અશોકભાઈનું તો ક્યાં જવાનું છે કે કોઈ કર્મચારીનું કંઈક જવાનું છે જે તે નુકસાન છે તે પશુપાલકોનું જ ભોગવવાનું છે. રાખવામાં સાગરદોના ભાવ વધારે પણ ગ્રાહકને પોસાય નહીં. જે વખત 300 રૂપિયા સાગરદો હતું 300 રૂપિયા પૈસા રાખતા હતા અત્યારે દૂધનો ભાવ વધારે પણ સાગરદોનો ભાવ વધારે હોવામાં ખેડૂતો ખાતાનો ભાવ વધારે એના લીધે દૂધમાં પોસાય નહીં એટલે લોકો વધારેમાં વધારે પશુપાલન રાખવા માગતા નહીં. અને જે લોકો મજૂરી કરી એમને પૂરતું પોસાતું નહીં. આજે 100 રૂપિયા દૂધ હોય તો આ પબ્લિક ના પોસાય કારણ કે હમણાં મુખવારી એવી છે બરાબર. એના લીધે સાગરદોનો ભાવ ઓછા કરવા ખાતાલોમાં ઓછું મળવું જોવે દૂધમાં થોડું વળતર વધારે મળવું જોવે એ બાબતે આપણે કહેવા તૈયાર છીએ. ચાલો અત્યારે ખેડૂતની એવું પોઝિશન છે ખેડૂત કઈ રીતે જીવી રહ્યો છે એ ખેડૂતને ખબર ખ્યાલ આવ્યો ને. ચેરમેન બીજો તો બોલીને એ બાજુ ક્યાં રહેવું પણ લોકો 4 વાગે ઉઠી ગામડો ચેવતી દોડવું ગાયને ચેવતી દૂધ આવે ચેવતી પર આવે એ લોકો પશુપાલકો પણ ખબર બસ એટલું જ કહેવા માંગે.